નહીં, કંટાળી જાય એ ત્યાગી, જે થાકી જાય એ ભોગી. એક ગુલાબજાંબુ, બે, ત્રણ, ચાર, પાંચ, સાત, દસ, ધેટ્સ ઓલ ગુરુદેવ. બસ હવે નહીં, હવે નહીં, હવે નહીં, અકળામણ. તમે 100% થાકી જવાના. તમારી સામે ટીવીની ગમે તેવી સ્ક્રીન હોય, તમે 1 કલાક 2 કલાક 3 કલાક બસ ગુરુદેવ આંખ દુખે છે. તમારી પોતાની પ્રશંસા 2 કલાક સુધી કોઈ કરતો ને, તમે કે ભાઈ હવે બંધ કરીને ક્યાં સુધી બોલબોલ કર્યા કરે છે પ્રશંસા. તમે થાકી જાઓ. આ ભોગની ભૂમિકા. તમે કંટાળી જાઓ એ ત્યાગની ભૂમિકા. કંટાળી જાઓ તમે ક્યાં સુધી ત્યાગ, ક્યાં સુધી ત્યાગ? કારણ કે ત્યાગમાં તમારી આગળ કંઈ છે નહીં, છે નહીં. અને જામી જાય એ યોગની ભૂમિકા. મુનિવર ત્યાગી નથી, મુનિવર યોગી છે. આનો અર્થ તમે સમજો છો? શું સુનિલ ના સમજાયું? અહીંયા બેઠેલા કોઈને પણ મનીષ અમે ત્યાગી કે યોગી નહીં સમજીને બોલો. મારા હામાં આ નહીં પાડતા, તમને ન બેસે તો બોલો અમે ત્યાગી કે યોગી કઈ રીતે? હે, એટલે કેવી રીતે જામી ગયા? હું પણ એમ તો તમે સંસારમાં જામી ગયેલા છો. ફરી વાર કિરીટભાઈ, જો એકદમ પાતળી ભેદરેખા છે, માત્ર છોડી દેવું એ ત્યાગ, અને જે છોડે એના કરતાં ઉત્તમ સાથે જોડાઈ જવું એ યોગ. ફરી વાર, માત્ર છોડી દેવું એ ત્યાગ, જો પકડી રાખવું તે ભોગ, છોડી દેવું તે ત્યાગ, અને જે છોડ્યું એના કરતાં વધારે સારા સાથે જોડાઈ જવું, આનું નામ યોગ. પ્રશાંતભાઈ સમજ્યા? અમે મા બાપને છોડ્યા એટલા પૂરતા ત્યાગી ખરા, પણ મા બાપને છોડ્યા એ મહત્વનું નથી, અમે ગુરુ ભગવાન સાથે જોડાઈ ગયા એ મહત્વનું છે. એટલે મુનિ જીવનમાં કોણ ટકી શકે? મા બાપ સાથે છોડી દેનારો નહીં ટકે, પણ ગુરુ સાથે જોડાઈ જનારો ટકી શકે. એકલો ત્યાગ તમને કંટાળવાનું કારણ બનશે, યોગ તમને જમાવી દેશે. તો અહીંયા તમને બેઠેલાને મારે પૂછ્યું છે, તમારી ઈચ્છા શું? ભોગીની, ત્યાગીની કે યોગીની? ગુરુદેવ એક એવી ચીજ આપો કે જેમાં હું જોડાઈ જાઉં. આપણે અત્યારે કઈ ભૂમિકામાં? ભોગ, યોગ કે ત્યાગ જોડાય? એટલે તમને ખબર છે આનંદગંજીમાં પહેલું સ્થમન છે ને યોગીની ભૂમિકાનું છે. કયું બોલો? આનંદગંજીમાં સૌથી પહેલું સ્થમન, પહેલા સ્થમનની પહેલી પંક્તિની ખાલી પહેલી લાઈન, ઋષભ જીનેશ્વર. આનો અર્થ શું? આનો અર્થ શું? બસ હું પ્રભુ સાથે જોડાઈ ગયો.